17 સપ્ટેમ્બર ના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 70મો જન્મદિવસ છે ત્યારે જમીન સાથે જોડાયેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના 70મા વર્ષના જીવનકાળ દરમિયાન અનેક લોકોને મળી ચૂક્યા છે પરંતુ તેમના જીવનકાળમાં એવા પણ ઘણા લોકો છે કે તેમની સાથે નરેન્દ્ર મોદી મિત્રતા ખૂબ જ નિકળતી રહી છે તેવા એક વ્યક્તિ ડીસાની છે જેમણે નરેન્દ્ર મોદી સાથે રહીને દસકો સુધી ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે અથાક પ્રયત્નો કર્યા છે આ છે શ્રવણભાઈ ગેલા ડીસા શહેરમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા શ્રવણભાઈ ગેલાને ભલે આજની પેઢી કદાચ ઓળખતી ના હોય પરંતુ શ્રવણભાઈ ગેલાએ દેશના પ્રધાનમંત્રી સાથે પક્ષને મજબૂત બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે ઢળતી ઉંમરે પહોંચેલા શ્રવણભાઈ ગેલા આજે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસ પહેલાં અમે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે શ્રવણભાઈ ગેલાએ પ્રધાનમંત્રી સાથે વિતાવેલા સમયની યાદોને વાગોળી હતી 1973થી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેમના સંપર્કમાં રહ્યા હતા શ્રવણ ગેલાએ આજે અમારી સાથે વાત કરતા મોદી સાથે વિતાવેલી ક્ષણોને વાગોળી હતી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં 70 વર્ષ થઈ રહ્યા છે ત્યારે તેમની 70 વર્ષની જીવનયાત્રા દરમિયાન તેઓ અસંખ્ય લોકોને મળ્યા છે ત્યારે ડીસામાં પણ એક વ્યક્તિ એવી છે કે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઘણો લાંબો સમય વિતાવ્યો છે એ સમય માત્ર લાંબો નહીં પરંતુ એક નજીકનો સંબંધ પણ બનાવ્યો હતો જ્યાં તેમનું નામ છે શ્રવણભાઈ ગેલા શ્રવણભાઈ ગેલાને આજે આપણે મળીશું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અને તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરીશું જે નરેન્દ્ર મોદી સાથે તમે કેટલો સમય વિતાવ્યો છે અને શું શું યાદો છે ના ના એમની જોડે તો મેં ખૂબ કામ કર્યું લગભગ અધી જે ઓલ ઓવર ઇન્ડિયાના અધિવેશનો હતા જયપુર હોય આગ્રા હોય કે જમ્મુ હોય જમ્મુ ડોડા બચાવ કાર્યક્રમમાં બધી જગ્યા હું નરેન્દ્રભાઈની સાથે જ હતો અને એવા સનિષ્ઠ માણસ દેશને મળવા બહુ મુશ્કેલ છે આ 1988માં મારા ત્યાં ઘરે આવ્યા હતા ડીસા મારા ઘરે જમીન ગયેલા પક્ષના મજબૂત બનાવ ઉત્તર ગુજરાતની દરેક મિટિંગમાં મને બોલાવતા લોકો મહેસાણા બીજે ગમે ત્યાં મિટિંગ હોય ત્યારે મને બોલાવતા સાથે બેસીને મિટિંગ કરી ઘણી બધી રાધનપુર ઇલેક્શનમાં ખૂબ બધું ચર્ચાઓ કરતા કઈ રીતે આપણે આડુકિયા દડુકિયાને પાડવા શંકરસિંહ વાઘેલાને કઈ રીતે સાઈડ આઉટ કરવા મારી પાસે એ લોકો કેલ્ક્યુલેશન લેતા ગણિતનું ઇલેક્શન પતી ગયા પછી કે શું આપણી થશે હાર થશે કે જીત થશે ત્યારે હું મારી મગજ પ્રમાણે આઈડિયા આવતો કે સાહેબ આપણે 10-12 હજાર વોટા હારીએ છીએ એનું કારણ રાધનપુરનું મને પૂછ્યું મેં ઠાકોરે પટેલોને વોટ કરવા દીધા નથી એ જ કારણ છે લોકો ભાજપને ચાહે છે પણ ડરના બંદૂકને લાકડીઓથી વોટિંગ કરવા દીધું નથી ઠાકોરોએ એના કારણે શંકરસિંહ જીતશે બાકી બીજું કોઈ કારણ નથી ખાસ કરીને આજની યુવા પેઢી જે નરેન્દ્ર મોદીના જીવનચરિત્રને લઈને એક રહસ્યમાં છે કે એનું જીવનચરિત્ર કેવું હતું નરેન્દ્ર મોદીને તમે આટલા નજીકથી જાણો છો તો નરેન્દ્ર મોદી કેવા પ્રકારના માણસ છે એમની જીવન જીવવાની સ્ટાઇલ કેવી છે એનાથી તમે પરિચિત છો તો તમે અમારા દર્શકને જણાવશો કે એ કેવા પ્રકારના વ્યક્તિ છે અને એમની જીવનશૈલી કેવી છે જે દુનિયામાં સરળમાં સરળ વ્યક્તિ ગણાય નાનામાં નાના માણસને બી મળી શકે અને એમની યાદ શક્તિ તો જે ભગવાને આપી છે એ તો કોઈ નહીં આપી શકે ને એ જે હર હંમેશ મને કહેતા દાદા તું આગળ આવી જા હું તને લઈ જઉં પણ હું અમુક મારા ખરાબ કુટેવોના કારણે આગળ આવી શક્યો નહોતો નરેન્દ્ર મોદીમાં એવી કઈ ખાસિયત છે કે જેમનાથી લોકો એક પ્રકારે આકર્ષિત થઈ રહ્યા છે એ એકદમ સાચા બોલા છે અને અને બધા વર્ગોનું ધ્યાન રાખવાવાળા છે કોઈના ઘરે ઘરનો હાંજે જ કે સવારે ચૂલો બંધ ના રહેવા જોઈએ એમની ભાવના છે વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ એમણે જે લોકડાઉનની જાહેરાત કરી હતી તેને અત્યારે રાહુલ ગાંધી પડકારી રહ્યા છે કે ખોટા સમયે લોકડાઉન આપવામાં આવ્યું છે શું કહેવાનું છે તમારું એ રાહુલ ગાંધીને તો મગજ જ નથી એ કહે તો ચાલે પપ્પુ જ છે કારણ કે આ વાયરસ શું કે આખા વર્લ્ડમાં છે ખાલી ઇન્ડિયા પૂરતો નથી
નરેન્દ્ર મોદી સાથેની તમારી મુલાકાતના એવા કોઈ યાદગાર પ્રસંગો જે આજે પણ તમને યાદ હોય એવા તમે જણાવો છો? એવા તો મને એમની ચેમ્બરમાં હું બેઠો ત્યારે કહેતો મને કે શ્રવણ, તારે કોઈ બી કોમ હોય તો મને કહે. ત્યારે હું કહેતો સાહેબ ઉદ્યોગપતિ તો છું નહીં. ત્યારે મને કોમેન્ટ કરતા હતા કે આવું બધું હજી સુધી કે તારો સ્વભાવ સુધાર કે મેં કોઈ અપેક્ષા રાખી જ નથી. રાજકારણ સિવાયની પણ તમારા વચ્ચે કોઈ ગોષ્ઠી થયેલી હોય, વાતચીત થયેલી હોય એવી વાતો યાદ છે તમને? ના ના, એમના એ જ્યારે ઓલ ઇન્ડિયાના મહામંત્રી હતા ત્યારે મારા ઉપર એમના પોસ્ટ કાર્ડ આવેલા, દિવાળી કાર્ડ બી આવેલા, અને રૂબરૂ મારે હિમાચલ પ્રદેશના પ્રભારી હતા ત્યારે વારંવાર વાત થતી એમને લેન્ડલાઇન ઉપર, ફોન ઉપર. ના ના, મને ખાલી એક જ મારી કુટેવ છોડવાનું વારંવાર કહેતા હતા. વર્તમાન સમયના રાજકારણને તમે શું માનો છો? વર્તમાન સમયનું રાજકારણ એક કોમ્યુનિટી દેખે છે અને એક પૈસો દેખે છે, અને મારી પાસે આમાં કોમ્યુનિટી નથી પણ SRCS સિંધ રીસેટલમેન્ટ કોર્પોરેશન, એટલે સિંધથી પાકિસ્તાનથી આવેલા બધા અમે એક જ ગણાઈએ છીએ. એ પ્રમાણે અહીંયાનો સમાજ બધા મારી જોડે જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનથી તમે કેટલા ખુશ છો, શું કહેવા માગો છો એમના શાસન વિશે? આવું શાસન તો કોઈ નહીં આલી શકે. જેમ રાવણનો વધ રામે કર્યો એમ કુદરતે નરેન્દ્ર મોદીને મોકલ્યા છે, કોંગ્રેસનો વધ કરી નાખ્યો છે અને હવે સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. નરેન્દ્ર મોદી જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહેશે. જી આદા શ્રવણભાઈ કેલા કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે, તેમની સાથે રહીને પક્ષને મજબૂત કરવા માટે તેમણે ખૂબ જ પરિશ્રમ પણ કર્યો છે. આજે એમને જણાવ્યું કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક પ્રકારના કલયુગના રામ છે અને આજની રાજનીતિ વિશે તેઓ આજની રાજનીતિને ખૂબ જ ગંદી રાજનીતિ માની રહ્યા છે. હરેશ ઠાકોર, BK News ચેનલ, ડીસા.